આગલો પત્ર લખવાની મજા અને હવે આપણે ત્રીજો પાઠ છે એટલે કે અહીંયા ચેપ્ટર નંબર ટેન મૂર્ખના સરદારો એના લેખક છે જ્યોતિન્દ્ર હ દવી તો અહીંયા જોઈ શકો છો તમારી ટેક્સ્ટબુકની અંદર કે મૂર્ખના સરદારો કોને કહેવાય મૂર્ખ એટલે કે મહામૂર્ખ મુરખ એટલે શું કહેવાય મહામૂર્ખ મૂર્ખ એટલે કે એની અંદર શું ના હોય બુદ્ધિ શું ના હોય બુદ્ધિ અને મૂર્ખાઈ બધું કામ કરે એને મુરખ કહેવામાં આવે છે તો અહીંયા જ્યોતિન્દ્ર દવે સરસ મજાની આ વાર્તા આપણને ધોરણ છ ની અંદર રજૂ કરી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવના જઈએ તો પ્રસ્તાવના વિદ્યાર્થી મિત્રો તો કે વિદ્યાર્થી મિત્રો તમે આ વાર્તાની અંદરથી આપણને ઘણું શીખવા મળે છે તો તમારે પણ ધ્યાનપૂર્વક આ વાર્તા સાંભળવાની રહેશે અને અહીંયા જે અભ્યાસ ચાલુ છે એ પણ તમારે વિડીયો પણ ધ્યાનપૂર્વક જોવાનું રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા શબ્દાર્થ જોઈ લઈએ આ પાઠમાં આવતા શબ્દાર્થ

જે બુદ્ધિચાર્ય ચાતુર્ય તેમજ હાજર જવાબીપણા માટે જાણીતો હતો તો વિદ્યાર્થી મિત્રો અકબર વિશે આપણે જાણતું કે અકબર તો અકબર તો અકબરના એક દરબારનો કે અકબર રાજા હતો અને એના દરબારનો એક દરબારી હતો આ બિરબલ જે બુદ્ધિચાત્રીય તેમજ હાજર જવાબીપણા માટે જાણીતો હતો બિરબલ નામદાર નામદાર એટલે શું વિદ્યાર્થી મિત્રો કે રાજા માટેનું માનવાચક સંબોધન રાજા માટેનું માનવાચક સંબોધન એટલે કે નામદાર કહેવાય ચતુર ચતુર એટલે શું કહેવાય ચતુર એટલે સંજોગો અનુસાર પ્રશ્નો કે સમસ્યા ઉકેલનાર એટલે હોશિયાર કહેવાય નિપુણ નિષ્ણાત કહેવાય એને ચતુર કહેવાય ઘોડે સવાર એટલે કે ઘોડા ઉપર સવારી કરનાર એને શું કહેવાય ઘોડે સવાર કે ઘોડા ઉપર સવારી કરનાર ને ઘોડે સવાર કહેવાય છે ભારો એટલે કે ઘાસ લાકડા વગેરે એકઠા કરીને બાંધી થતી મોટી ભારી એને ભારો કહેવાય નામઠામ એટલે કે નામને ને રહેઠાણ નામઠામ એટલે વિદ્યાર્થી મિત્રો નામ ને રહેઠાણ મહેતર એટલે કે મુદત સમય મર્યાદા એટલે કે મુદત અથવા સમય કશુર કશુર એટલે કે વાંક અથવા ભૂલ કહેવાય શું કહેવાય આણવાનું એટલે કે વર્તન કરવું આણવાનું એટલે કે આણવાનું એટલે આપણે શું કહેવાય આમ તો કહેવાય આણવાનું એટલે કે બોલાવી લાવવાનું કહેવાય આણવાનું એટલે કે બોલાવી લાવવાનું ઘુમાન એટલે અભિમાન કહેવાય શું કહેવાય ગુમાન એટલે અભિમાન અપમાન એટલે સામી વ્યક્તિને દુઃખ થાય એવું તોછડું બોલવું કે વર્તન કરવું કે સામી વ્યક્તિ એ સામે આપણે સામે જે પ્રત્યક્ષ વ્યક્તિ હોય અને એને દુઃખ થાય એવું તોછડું બોલવું એવું વર્તન કરવું એને શું કહેવાય અપમાન કહેવાય ટકોર એટલે સૂચના અથવા ઠપકું કહેવાય મૂર્ખના સરદાર એટલે કે મહામૂર્ખ મૂર્ખ મૂર્ખના સરદાર એટલે શું કહેવાય મહામૂર્ખ કહેવાય મુખ ભારે મૂર્ખ હોવું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એના પછી સબ અહીંયા રૂઢિપ્રયોગ પણ આપેલા છે બે તો કે રજા લેવી એટલે કે વિદાય થવા પરવાનગી લેવી વિદાય થવા માટે પરવાનગી લેવી અને બીજું છે ભાન કરાવવું એટલે સાચી સમજ આપવી ભાન એટલે સાચી સમજ આપવી તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ટેક્સ બુકની અંદર જઈ અને આ વાર્તાની સમજૂતી મેળવીએ તો કે સરસ મજાની અહીંયા વાર્તા છે તો અહીંયા ધ્યાનપૂર્વક તમારે જોવાનું રહેશે ટેક્સ્ટબુકની અંદર તો હવે આપણે જોઈએ છીએ વાર્તા તરફ તો કે મૂર્ખના સરદારો લેખક જ્યોતિન્દ્ર દવે એટલે જ્યોતિન્દ્ર હ દવે તો કે એક દિવસ એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું કે એક દિવસ હતો અને એ દિવસે અકબરે બિરબલને પૂછ્યું મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં બહુ જોયા છે કે આ દુનિયાની અંદર આ જગતની અંદર કે મેં ચતુર માણસો તો કે બહુ જોયા છે પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે કે મૂર્ખ માણસો છે મો મેં બહુ ઓછા જોયા છે હોશિયાર માણસ તો તેને બોલવા કે ચાલવા પરથી પકડી શકાય છે કે હોશિયાર હોય એની બુદ્ધિ શક્તિના આધારે બોલવા ચાલવા પરથી પકડી શકાય છે પણ મૂર્ખાઓને ઓળખવા સી રીતે કે આ મૂર્ખ માણસને આપણે ઓળખીએ સી રીતે ઓળખીએ પ્રશ્ન વાંચે છે કે આ મૂર્ખાઓને ઓળખવા સી રીતે તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે આવા મૂર્ખાઓને આપણે પણ ઓળખવા કઈ રીતે તો કે એમાં શું અઘરું બીરબલ બોલ્યો તો કે એમાં શું અઘરું છે નામદાર બિરબલ શું કહે છે એમાં શું અઘરું છે નામદાર મૂર્ખાઓને પણ એમને બોલવા ચાલવા પરથી ઓળખી શકાય છે કે મૂર્ખ માણસને પણ એમના બોલવા ચાલવા ઉપરથી ઓળખી શકાય છે બિરબલે જવાબ દીધો કે બિરબલે એને સીધો જ જવાબ દીધો હા એક ખરું છે હા એ ખરું છે અકબરે કહ્યું અકબરે કહ્યું પછી કઈ વિચાર આવતા એ બોલ્યો એક કામ કર શું નામદાર કે એક કામ કર તો કે શું નામદાર તો કે નામદાર એટલે નામ રાજા માટેનું માનવાચક સંબોધન છે એટલે કે મારે મૂર્ખાઓને જોવા છે કે આજે મારી મૂર્ખાઓને જોવા છે તો કે અઠવાડિયાની અંદર તું જ છ મુરખના સરદારો લાવીને હાજર કર કે એક અઠવાડિયાની અંદર છ મુરખના સરદારોને લાવીને મારી આગળ હાજર કર ઉદ્ગાર વાક્યની અંદર જેવો હુકમ નામદાર કે જેવો તમારો આદેશ નામદાર બિરબલે કહ્યું તો પછી બીજી થોડી ઘણી વાત કરી અને રજા લીધી બિરબલે થોડી વાત કરી અને ત્યાંથી રજા લીધી બિરબલે અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો કે બિરબલ છે એ અનેક માણસોના સંપર્કમાં આવ્યું હતું એમાં કેટલાય મૂર્ખાઓ પણ હતા પણ એમોનો કોઈ મૂર્ખ સરદાર કહી શકાય એવો ન હતો કે તો ઘણા માણસો મળ્યા હતા પણ સરદાર કહી શકાય એવો માણસ ન હતો એક શહેરમાં મૂર્ખના સરદારની શોધમાં ફરવા નીકળ્યો કે આ બિરબલ છે એક દિવસ સવારથી નીકળી ગયો કે હવે મારે મૂર્ખના સરદાર શોધવા છે તો એક શહેરમાં મૂર્ખના સરદારો શોધવા એટલે ફરવા માંડ્યું રસ્તાની અંદર જુઓ વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રની અંદર જોઈ શકો છો તો કે એક દિવસ શું કહે છે એક દિવસ એક ઘોડેસ્વાર માથા ઉપર ઘાસનો ભારો લઈને એની રસ્તામાં મળ્યો કે એક ઘોડેશ્વર માથા ઉપર ઘાસનો ભારો લઈ એને રસ્તાની અંદર મળ્યો એની ઊભો રાખીને પૂછ્યું ભલા માણસ તમે ઘાસનો ચારો કે ભલા માણસ તમે આ ઘાસનો ભારો છે માથે કેમ મૂક્યો છે કે આ તમારો જે ઘાસનો ભારો છે તમે તમારા માથે કેમ મૂક્યો છે પ્રશ્ન વાગે છે હાથની કે હાથની ઘોડીની કે હાથમાં છે કે હાથથી ઘોડાની લગામ તો ચાલી લે છે કે હાથથી ઘોડાની લગામ તો ચાલી છે કે આપણે ઘોડાની ઘોડા પર બેઠા તો ઘોડાની લગામ તો ચાલવી પડે કે હાથથી ઘોડાની લગામ તો ચાલી છે એટલે બગલમાં રાખી શકાય એમ નથી એથી મેં માથે મૂક્યો છે કે હાથથી ચાલી શકાય નથી એટલે મેં માથે મૂક્યો છે ઘોડી સવારે જવાબ દીધો ઘોડી સવારે જવાબ દીધો પણ શું કે છે પણ ઘોડા પર મૂકતા શું થતું હતું કે ઘોડા ઉપર મૂકતા શું થતું બીરબલે પૂછ્યું પણ તમે આ ઘોડાના ઉપર તો શું થતું બીરબલે પૂછ્યું ઘોડા ઉપર પ્રશ્ન થયો નથી ઘોડો કેટલો નબળો છે કે ઘોડો કેટલો કમજોર દુબળો છે મારો ભાર તો એ જેમ તેમ કરીને ઉચકી શકે છે કે ભલા માણસ મારો આ ભાર છે એ તો જેમ તેમ કરીને ઉંચકી શકે છે વળી તેમાં ઘાસનો ભારો અને એના ઉપર મૂકવું તો બિચારો મરી જાય એવો પ્રશ્ન કર્યો કે એ બિચારો મરી જાય ઘોડે સવારે કહ્યું બીરબલે એના નામઠામ પૂછી અને લખી લીધા કે ભાઈ તારું નામ શું છે કયા ગામનું છે એમ એમને બીરબલે એના નામ પૂછી અને લખી લીધા પછી તે આગળ ચાલ્યો પછી તે આગળ ચાલ્યો હવે જુઓ આગળ ચાલ્યો બીરબલ ભાઈ મને બેઠો કરો ભગવાન તમારું ભલું કરશે આગળ એક જોયું કે ભાઈ મને બેઠો કરો ભગવાન તમારું ભલું કરશે હવે કાદવમાં પડેલો એક માણસ બૂમ મારીને સામે જોયું બે હાથ કરીને પડ્યો છે અને સામે જોયું બે હાથ પહોળા કરીને કાદમો પડ્યો હતો એના બે હાથ સીધા લાંબા કરીને કાદમો પડ્યો હતો વળી એને એની મેળ મેળે એટલે કે એની જાતે એની મેળે બેઠો થઈ શકે એમ હતું કે એની મેળે પણ એ પોતે જાતે ઊભો થઈ શકે એમ હતું તોય બેઠો થવાનો પ્રયત્ન કરતો ન હતો એ પોતે બેઠો થવાનો પ્રયત્ન કરતો ન હતો તમારી બે મેળે બેઠા થવાય તેમ નથી એવો પ્રશ્ન કર્યો કે તમારી બેઠા થવાય નથી પૂછ્યું ના પેલા એ જવાબ દીધો કે ના પેલા એ જવાબ દીધો કે મારો હાથ કે મારો હાથ જાલી કે મારો હાથ ઝાલો કહીને બિરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાયો પણ પેલા માણસે કહ્યું નહીં નહીં મારા હાથને અડશો નહીં કે તમે મારા હાથને તો અડશો જ નહીં મારી ચોટલી પકડીને મને બેઠો કરો કે મારી આ ઉપરની માથાની ચોટલી પકડીને મને બેઠો કરો કેમ તમારા તમારા ઈજા 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 થઈ 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 છે છે પૂછ્યું પૂછ્યું કે કે ના તો તો નથી કશું જ પણ પહેલા મને ચોટલી કરીને ઊભો કર્યો પછી હું કહું પેલા માણસે કહ્યું કે પહેલા તમે મને ચોટલી પકડીને ઊભો કરો પછી હું તમને કહ્યું બિરબલે અને ચોટલી પકડી બિરબલે એની ચોટલી પકડી પોતાની માથાની એટલે કે બિરબલે પેલા માણસની માથાની ચોટલી પકડીને ઊભો કર્યો પછી પેલા માણસે બે હાથ પહોળા રાખીને ઊભો રહ્યો તે જોઈ બિરબલને પૂછ્યું પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે કે તમારા હાથ તમે આમ કેમ રાખ્યા છે એ જ વાત છે ને કે એ જ વાત છે પેલા એ જવાબ દીધો મારે તો સુથાર પાસે કબાટ કરાવવું છે એની આ પહોળાનું માપ આ આ મારે તો એ સુથાર પાસે કબાટ કરાવ છે એની પહોળાનું આ માપ લાવવા એને મને કહ્યું હતું કે તમારા જૂના કબાટનું માપ તમે લઈને આવજો એને મને કહ્યું હતું અમારા ઘરમાં જૂનું કબાટ માપી જોયું એ મારા બે હાથની પહોળા જેટલું છે કે મારા ઘરની અંદર જૂનું કબાડ હતું એને માત્ર બે હાથની પહોળા જેટલું હતું એટલે હું માપ ભૂલી ન જાઉં એટલે માટે મારે બે હાથ પહોળા રાખીને સુથાર પાસે જવું છે એટલા માટે આ મેં બે હાથ લાંબા એટલે કે રાખ્યા છે એટલે કે આ માપ ભૂલી ન જાઉં એટલા માટે બે હાથ પહોળા રાખીને હું સુથારને કે હું સુથારને બતાવવા જતો હતો કે પેલા સુથારને હું બતાવવા જતો હતો રસ્તામાં લપસી પડ્યો પગ કે લપસા રસ્તાની અંદર લપસી પડ્યો પણ હાથ નીચો કરું તો માપ ભૂલી જવાય આ મારો હાથ નીચો કરું એટલે મારું માપ ભૂલી જવાય એટલે હાથ એમના એમ રાખીને પડ્યો રહ્યો આ તમે આવીને ઊભા રહ્યા કરો આ તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યું તમે આવી મને ઊભો કર્યો એટલે મારું માપ બરાબર જળવાઈ રહ્યું બિરવલે પણ એના પણ નામઠામ પૂછીને લખી દીધા કે આ પણ મહામૂર્ખ છે એના પણ નામઠામ લીધા અને લખી દીધું પછી આ બનાવ પછી એક બે દિવસ પછી રહીને બિરબલ બાદશાહ પાસે ગપ્પા મારીને રાતે ઘેર પાછું ફરતો હતો ત્યાં રસ્તામાં ફાનસ હેઠળ એને એક માણસ કંઈ શોધતો દીઠો એટલે એને કોઈ રસ્તામાં અંદર માણસ કોઈ શોધતો હતો એમ એને જોયો શું શોધો છો કંઈ પડી ગયું છે પ્રશ્ન કર્યો કે તમે શું શોધો છો કંઈ પડી ગયું છે બિરબલે પૂછ્યું હા પેલા માણસે ટૂંકમાં જવાબ આપ્યો શું સોનાની વીંટી એમને કીધું કે સોનાની વીંટી લાવો હું શોધાવું કે લાવો હું શોધવા લાગું કહીને બિરબલે વિંટીની શોધ માંડી ત્યાં પસાર થતા માણસો પણ એની શોધમાં ભળ્યા કે પસાર રસ્તાની અંદર પસાર થતા માણસો પણ એની શોધમાં ભળ્યા તમારી ખાતરી સીજ છે કે અહીં જ પડી છે થોડી વારે ટોળામાંથી એને પૂછ્યું ના અહીં નથી પડી કે ના અહીં ત્યારે કે ના અહીં નથી પડી ત્યારે કે પડી ગઈ છે ત્યાં દૂર આગે અંધારા ખૂણામાં કે પડી ગઈ છે પેલા દૂર ખૂણામાં આગે અંધારા ખૂણા તરફ ઓગળી કરી એને જવાબ દીધો ત્યાં અહીં શા માટે શોધો છો એટલે એટલેથી ગબડી થોડી અહીં આવી કે એટલેથી કે ગબડીને થોડી અહીં સુધી આવી હોય કે તમે અહીંયા શા માટે શોધો છો પ્રશ્ન કર્યો કે એટલેથી ગબડીને પ્રશ્નાર્થ વાક્ય ત્યાં અંધારું બહુ છે અહીં દીવો છે કે ત્યાં તો અંધારું છે અહીં દીવો છે એટલે હું અજવાળે શોધું કે અજવાળે શોધી શકાય પહેલાં એ જવાબ દીધો મારો બેટો તદ્દન મૂરખ છે માણસ નહીં આપણને નકામી મહેનત કરાવી કે આ માણસે આપણને નકામી મહેનત કરી એમ તિસ્કારથી કહીને વીંટી શોધવા ભેગા થયેલા માણસો ત્યારે ચાલી ગયા કે વીંટી શોધવા માટે ગયેલા બધા માણસો ત્યાંથી ચાલી ગયા બિરબલે એના પણ ના કે આય પણ મહામૂર્ખ છે એના પણ નામઠામ લખી દીધા બીજા દિવસે બિરબલ નદી કિનારે ફરતો હતો ત્યાં એક માણસ રેતીના ઢગલામાં કે રેતીના ઢગલામાં કાંઈક શોધતો જોયો કે રેતીના ઢગલાની અંદર કોઈક શોધતો જોયો શું શોધો છો ભાઈ પ્રશ્ન કર્યો કે તમે શું શોધો છો ભાઈ બિરબલે પૂછ્યું હું નદીમાં નાહવા ગયો હતો ત્યારે મારી આંગળી જે હીરાની વીંટી હતી તે મેં અહીં રેતીમાં ડાટી હવે હવે જળતી નથી પેલાએ કહ્યું કે એ મને વીંટી મળતી નથી પેલાએ કહ્યું ક્યાં ડાટી હતી તે બરાબર ખબર છે તમને કે તમે ક્યાં દાટી હતી તમને બરાબર ખબર છે એવું પૂછ્યું એને જવાબ આપ્યો હા અહીં રેતીમાં ઊંડે ખાડું કરીને દાટી હતી કે આ રેતીની અંદર થોડો ઊંડો ખાડે કરીને મેં દાટી કે મેં ડાંટી હતી પણ કઈ નિશાની રાખી છે હા નિશાની રાખ્યા વગર થોડું પ્રશ્ન રાખે કે નિશાની કર્યા વગર થોડી સી નિશાની રાખી હતી જ્યાં મેં વીટી દાટી હતી ત્યાં બરાબર ઉપર આકાશમાં ઊંટના જેવા ઊંટના દેખાવ જેવું એક વાદળ હતું કે જ્યાં મેં વીટી દાટી હતી ત્યાં આકાશની અંદર ઊંટના જેવા દેખાવનું એક વાદળ હતું પણ હવે વાદળ દેખાતું નથી હવે એ વાદળ દેખાતું નથી કે મને એ વાદળ હવે દેખાતું નથી ની વીટી પર દેખાતી નથી પેલો નિરાશ થઈ ગયો કે પેલો નિરાશ થઈ ગયો પેલો નિરાશ થઈ ગયો બીરબલ એના પર નામ ઠાણ પૂછીને લખી દીધા બીરબલે આ વ્યક્તિના પણ નામ ઠામ પૂછીને લખી દીધા આ પણ મહામૂર્ખ છે અકબર હવે જુઓ અકબરે આપેલી મહેનત પૂર મહેતલ એટલે કે સમય મર્યાદા પૂરો થઈ ગયો એટલે દરબારમાં જઈ ઉપર ગણાવે ચારેય જણાના નામ ઠામ આપીને અકબર સૌને બોલાવી મંગાવવાનું કહ્યું કે એમને બોલાવવાનું આદેશ આપ્યો આપે માગેલા મૂર્ખના સરદારો આ રહ્યા નામદાર કે તમે જે મને કીધું હતું એ આ રહ્યા મુરખના સરદારો પણ આ તો ચાર જ છે મેં તો તમને છ લાવવાનું કહ્યું હતું કે આ તો ચાર વ્યક્તિ જ છે આપણે મેં તો તમને છ લાવવાનું કહ્યું હતું અકબરે કહ્યું નામદાર છ હાજર છે કે નામદાર છ હાજર છે બિરબળે જવાબ દીધો કે દિરબરે કહ્યું કે નામદાર છ હાજર છે બિરબળે જવાબ દીધો આ ચાર તો દેખાય છે બાકી બે ક્યાં છે અકબરે પૂછ્યું આ ચાર દેખાય છે બાકી બે ક્યાં છે આ ચાર તો આપ નામદાર જોયા પાંચમો હું બીરબલ કહ્યું કે કે પાંચમો હું બિરબલે કહ્યું તું તું મૂરખનો સરદાર અકબરને નવાઈ પામી પૂછ્યું અકબર કીધું નવાઈ પાડ હા નામદાર કે હું મૂર્ખનો સરદાર હા નામદાર કેમ કેવી રીતે કે કેમ કેવી રીતે એમ પ્રશ્ન બોલ્યો કેમ જાણે બીજા કોઈ કામ ના હોય તે મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો ને મેં આઠ દાડા નકામાં બગાડ્યા હું મુરખનો સરદાર નહીં તો બીજું શું બિરબલે કહ્યું કે મેં પણ આઠ દિવસ બગાડ્યા હું મુરખનો સરદાર નહીં તો બીજું શું અને છઠ્ઠો છઠ્ઠો નામદાર છઠ્ઠો નામદાર કે છઠ્ઠો તમે પોતે નામદાર કસૂર માફ કરજો પણ રાજકાજના બીજા કામ અનેક સારા કામ પડતા મૂકી મુરખના સરદારો સુધી દરબારમાં આણવાનું મને હુકમ કરતો એ છઠ્ઠો મુરખનો સરદાર કે એ આખા રાજકાજના બધા કામ છોડી અને આવું કામ મને સોંપ્યું એ છઠ્ઠો કે છઠ્ઠો હુકમ કરનાર મૂર્ખ સરદાર જ કહેવાય ને બિરબલે હું એટલે કે એ એ તો તો હું હું કહ્યું કે કે પોતે હા હા નામદાર આપ બંને કે આપ કે હું ને તમે બંને હું મૂર્ખ મૂર્ખાઓને શોધવા માટે ગયો એટલે હું મૂર્ખ અને આપ મને શોધવા મોકલે આપ પણ મૂર્ખ બિરબલે કહ્યું એટલું ગુમાન બાદશાહ અપમાન કે જુઓ વિદ્યાર્થી કે એટલું ગુમાન બાદસાનું અપમાન બિરબલને સજા થવી જોઈએ કે બિરબલને સજા થવી એને દરબારી બોલાવી એ ઉઠ્યું કે એક દરબારી બોલી ઉઠ્યો કે એક દરબારી હતો દરબાર બોલી ઉઠ્યો નહીં નહીં અકબરે હસીને કહ્યું બિરબલ સાચું કહે છે બિરબલ સાચું કહે છે એટલે એને ટકોર કરી ને એમ પણ મને ખરી વાતનું ભાન કરાયું છે કે મને એને ટકોર કરી અને ખરી વાતનું ભાન કરાયું છે મૂર્ખાઓને વિચારમાં અથવા મૂર્ખાઓની શોધમાં વખત બગાડ્યું એ પણ મૂર્ખાએ નહીં તો બીજું શું કે મેં પણ આ સમય બગાડ્યો હું પણ મૂર્ખ નહીં તો બીજું શું બાદશાહે કહ્યું પછી બિરબલને ઇનામ આપીને રાજી કર્યું બાદશાહે બિરબલને ઇનામ આપીને રાજી રાજી ખુશ કરી દીધો અહીંયા સરસ મજાની વાર્તા પૂરી થાય છે વિદ્યાર્થી મિત્રો હવે સ્વાધ્યાયના પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખું તો પહેલો જ પ્રશ્ન છે બિરબલના મતે મૂર્ખાઓને સી રીતે ઓળખી શકાય છે તો કે બિરબલના મતે મૂર્ખાઓને એમને બોલવા ચાલવા પરથી ઓળખી શકાય છે કે બિરબલના મતે મૂર્ખાઓને બોલવા ચાલવા પરથી ઓળખી શકાય છે બીજો પ્રશ્ન છે બાદશાહે બિરબલને કયું કામ સોંપ્યું હતું તો કે બાદશાહે બિરબલને એક અઠવાડિયાની અંદર છ મૂર્ખાઓના સરદારો શોધી લાવવાનું કામ સોંપ્યું હતું મુરખ મુરખ બે હાથનું માપ કોને બતાવવા જતો હતો તો મુરખ બે હાથનું માપ સુથારને બતાવવા જતો હતો બિરબલે અકબર બાદશાહની સાથે મૂર્ખ કયા કે બિરબલે બાદશાહની સાથે મૂર્ખ કયા તો કે બાદશાહની મૂર્ખ કહે કારણ કે બાદશાહે રાજકારણના બધા કામ સોંપી અને આ કામ સો આપ્યું એ પણ મહામૂરખ કહેવાય જ નહીં એટલે એમને મૂર્ખ કયા ઘોડેસવાર કઈ રીતે મૂર્ખ હતું ઘોડિસ્વાર કઈ રીતે મૂર્ખ હતો ઘોડીસવાર માથા ઉપર ઘાસનો પારો લઈને જતો હતો તેના કહેવા પ્રમાણે તેનો ઘોડો ખૂબ નબળો હતો ઘાસનો ભારો એના પર મૂકે તો બિચારો મરી જાય એ મૂરખ હતો કારણ કે તેની એટલી સમજ ન હતી કે ઘાસના ભારાનું વજન પણ તેના વજન સાથે ઘોડાના ઉપર જ ઘોડો જ ઉચકવાનો છે આથી એ મહામૂરખ કહેવાય છે કાદમમાં પડેલો માણસને શું હતી તો કાદંબોડા માણસથી બે હાથ પહોળા કરીને કાદમમાં પડ્યો હતો એ એની મીળી બેઠો થઈ શકતો તેમ એમ હતું છતાં પણ